મોરબી પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 190 આવાસોના ડ્રો યોજાયો. મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 190 આવાસોના ડ્રો યોજાયા હતા, જેમાં ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લાભાર્થીઓની હાજરીમાં અને ગાંધીનગર ખાતેના અધિકારીના નિર્દેશન હેઠળ ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો. જો કે આ ડ્રોના અંતે જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસોનો લાભ ન મળ્યો હોવાનો કચવાટ જોવા મળ્યો હતો. મોરબી પાલિકા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અગાઉના 400થી વધુ આવાસોની સોંપણીની કાર્યવાહી શરૂ કરીને ગયા વર્ષે 190 આવાસો માટે ફોર્મ ભરાયા બાદ આજે ટાઉન હોલ ખાતે આ 190 આવાસોના જાહેરમાં ડ્રો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડિયા, પાલિકાના ભાજપ કોંગ્રેસના સભ્યો તથા ગાંધીનગરથી ફંડબલ હાઉસિંગ બોર્ડના કર્મચારી હાજર રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લાભાર્થીઓની હાજરીમાં 190 આવાસોનો ઓનલાઈન ડ્રો કરીને 190 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. જો કે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના મહાનુભાવોના હસ્તે આવાસોના ડ્રોને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હવે પછી ટૂંક સમયમાં 190 આવાસો માટે ડ્રોનો જાહેર થયેલા નામીની યાદી પાલિકા કચેરીમાં પ્રસિદ્ધ કરાશે. જોકે કાર્યક્રમના અંતે આર્થિક રીતે નબળા હોય તેવા સાચા લાભાર્થીઓને આવાસોનો લાભ ન મળ્યો હોવાનો વસવસો જોવા મળ્યો હતો. આ 190 આવાસો માટે 1506 જેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા, ત્યારે આજના ડ્રોમાં 190 લાભાર્થીઓને લાભ મળતા બાકી રહેલા લોકો માટે ગાંધીનગરથી સૂચના આવે તે પ્રમાણે કાર્યવાહી કરવાનું પાલિકા તંત્રએ જણાવ્યું. આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોરબી શહેરમાં જે આવાસોનું નિર્માણ થયેલ છે તે પૈકી 190 આવાસોનો આજરોજ ટાઉન હોલ મુકામે નગરપાલિકાના પ્રમુખશ્રી, ચેરમેનશ્રીઓ અને તમામ કાઉન્સિલશ્રીઓની હાજરીમાં ડ્રો કરવામાં આવેલ છે. આ 190 મકાન માટે કુલ 1506 લાભાર્થીઓએ નિયત અરજી કરેલી હતી. લાભાર્થીઓને પણ અત્રે ઉપસ્થિત રાખવામાં આવેલા હતા. તમામની હાજરીમાં જે નગરપાલિકા હોલ ખાતે કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી જાહેરમાં આ 190 આવાસોનો ડ્રો કરવામાં આવેલ છે. સાહેબ, અગાઉ જે આપણે 490 મકાનનો ડ્રો કર્યો એમાં આજની તારીખે જે લાભાર્થીઓ રહેવા માટે ગયા નથી, ક્યાં કારણોસર અને એમાંથી કંઈ રદ થયું છે? આપણે 490નો જે ડ્રો કરેલો હતો નગરપાલિકાએ, તેમાંથી 300 લોકોને આપણે આવાસોની સોંપણી કરી દીધેલ છે. તેઓને લાઇટ કનેક્શન, જીબીનું મીટર એટલે કે પીજીવીસીએલનું અને પાણીનો પ્રશ્ન, તો બંને પ્રશ્નનું સમાધાન નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જ હવે લાભાર્થીઓ પોતાના મકાનમાં રહી શકશે. આમાંથી કોઈ નામ રદ થવા પાત્ર હજી કશું રદ કરેલ નથી. જે 190 પ્રથમ જે 300 આવાસોની ચકાસણી કરેલી હતી ડોક્યુમેન્ટની, તેમાં જે ડોક્યુમેન્ટ ઓકેવાળા આવાસો હતા એ 300 સોંપણી કરી દીધેલ છે. બાકીના 190 આવાસોની ડોક્યુમેન્ટની ચકાસણી ચાલુ છે અને આગામી એક અઠવાડિયામાં તે પ્રશ્નનું પણ નિરાકરણ કરી દેવામાં આવશે. સર, આપણે રાજકોટની અંદર જે આવા લાભાર્થીઓને લીધા હતા, પછી અમને ભાડે આપી દીધા નવી વધુ પહોંચ્યો હતો, તો આપણે આવું કઈ ત્યારે તમે સરપ્રાઇઝ ચેકિંગ કરાવશો કે કેમ? હા, હજી સુધી આપણને કોઈ ફરિયાદ મળેલ નથી. આ મકાનો ભાડે નથી આપી શકાતા. આપણે અરજદાર પાસેથી આ બાબતનું માહિતી પત્રક મેળવેલું છે અને જો ભાડે કોઈ પણ અરજદાર મકાન આપે તો તેમનું આવાસ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે.